હેલો ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ મેથ્સ રેડિયેશન આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ પર આજના વિડીયોમાં આગળ વધતા પહેલાં મેક શ્યોર કે આ ચેપ્ટરના આગળના બધા જ વિડિયો તમે જોયા છે અને જો નથી જોયા તો એ વિડિયોની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે પ્લીઝ ગો થ્રુ ઈટ આજના વિડીયોમાં આપણે ધોરણ દસના ચેપ્ટર નંબર પંદર સંભાવનામાં સ્વાધ્યાય પંદર પોઈન્ટ એકમાં દાખલા નંબર નવથી તેરની ચર્ચા કરીશું ચાલો આગળ વધીએ દાખલા નંબર નવ જોઈએ એક પેટીમાં લાલ પાંચ લાલ લખોટી આઠ સફેદ લખોટીઓ અને ચાર લીલી લખોટીઓ છે પેટીમાંથી એક લખોટી રીતે બહાર કાઢવામાં આવે તો તે લાલ હોય સફેદ હોય અને લીલી ન હોય તેની સંભાવના કેટલી કુલ પરિણામ જોઈએ આપણે તો સ્વાભાવિક રીતે જોઈ શકાય એમ છે કે પાંચ લાલ આઠ સફેદ અને ચાર લીલી તો પાંચ પ્લસ ચાર પ્લસ આઠ એટલે કે પાંચ ને ચાર નવ અને આઠ સત્તર તો કુલ પરિણામ સત્તર થશે હવે દાખલો એકદમ સિમ્પલ છે પી ઓફ એ બરાબર કુલ પરિણામ સત્તર એટલે નીચે સત્તર તેમાંથી લાલ પાંચ પી ઓફ બી માં પણ સફેદ પૂછી છે આઠ ઉપર પી ઓફ સી ધ્યાન રાખજો અહીંયા કે કુલ પરિણામ સત્તર છે એટલે નીચે તો સત્તર જ આવવાના છે પણ લીલી નથી એવું પૂછ્યું છે લીલી નથી એટલે કે લાલ અને સફેદ તો પાંચ ને આઠ તેર દાખલા નંબર દસ જોઈએ એક ગલ્લામાં પચાસ પૈસાના સો સિક્કા એક રૂપિયાના પચાસ સિક્કા રૂપિયા બે અને રૂપિયા છે રહી ગયું જ્યારે ગલ્લાને કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે છે તે સમ સંભાવે છે તો પચાસ પૈસાનો સિક્કો હોય અને પાંચ રૂપિયાનો સિક્કો ન હોય તેની સંભાવના કેટલી કુલ પરિણામ આપણે જાણીએ છીએ કે બધા જ જે સિક્કાઓ છે એનો સરવાળો એટલે કે પચાસ પૈસાના સો સિક્કા છે સો પ્લસ રૂપિયાના પચાસ એટલે એકસો પચાસ પ્લસ બે રૂપિયાના વીસ એટલે એકસો સિત્તેર પાંચ રૂપિયાના દસ એટલે એકસો ને એસી હવે પી ઓફ એ જોઈએ તો પચાસ પૈસાનો સિક્કો તો નીચે એકસો એસી અને પચાસ પૈસાના સિક્કા આપણી પાસે છે સો તો આવી રીતે થશે એટલે કે નવના છેદમાં સોરી પાંચના છેદમાં નવ ઓકે પી ઓફ બી જોઈએ

આ ટાંકીમાં પાંચ નર માછલી અને આઠ માદા માછલી છે આ પ્રમાણે કુલ પરિણામ તેર મળે છે ત્યારબાદ આપણે જોવાની છે સંભાવના કે જે બહાર કાઢેલ માછલી છે એ નર હોવી જોઈએ તો પી ઓફ એ બરાબર કુલ પરિણામ તેર હોવાથી નીચે તેર અને પાંચ સંખ્યા પર નિર્દેશ કરતું અટકે આ સમસંભાવી પરિણામ હોય પેલું આઠ તરફ નિર્દેશ કરે યુગમ સંખ્યા બે કરતા મોટી સંખ્યા અને નવ કરતા નાની સંખ્યા હોય તેના સંભાવના શોધવાની છે કુલ પરિણામ આપણે જાણીએ છીએ કે આપણી પાસે આઠ છે હવે આઠ તરફ નિર્દેશ કરે એટલે કે પી ઓફ એમાં કુલ પરિણામ તો આઠ છે એટલે નીચે આપણે લખશું આઠ તેમાંથી કેટલી વખત આઠ આવે એક જ વખત બીજું જોઈએ અયુગ્મ સંખ્યા તો આપણે જાણીએ છીએ કે પી આપણી પાસે અયુગમ સંખ્યાઓ કેટલી છે એક ત્રણ પાંચ અને સાત કુલ પરિણામ સાત થયા સોરી ચાર થયા તો પી ઓફ બી બરાબર

નવ કરતા સંખ્યામાં આઠે આઠ પરિણામોનો સમાવેશ થાય છે તો પી ઓફ ડી બરાબર આઠ અને ઉપર આઠ એટલે કે એક ઓકે દાખલા નંબર તેર જોઈએ પાસાને એકવાર ફેંકવામાં આવે અવિભાજ્ય સંખ્યા મળે બે અને છ ની વચ્ચેની સંખ્યા મળે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના અહીંયા આપણે વાત કરીશું અવિભાજ્ય અને અયુગ્મ સંખ્યાની વાત કરીશું બે અને છ વાળું ઈઝી છે તો તમે તમારી જાતે જ જોઈ લેજો કુલ પરિણામ આપણી પાસે છ રહેશે કેમ કે એક પાસો એક વખત ફેંકવામાં આવે છે તો હું તમને પહેલા અવિભાજ્ય સંખ્યાની વાત કરું અવિભાજ્ય સંખ્યા સંખ્યા આપણે સમજી ગયા છીએ કે કે કોને અવિભાજ્ય કહેવાય લિસ્ટ કરીએ અને પાંચ જે છે અવિભાજ્ય સંખ્યા છે તો કુલ પરિણામ છ એમાંથી ત્રણ પરિણામ અવિભાજ્ય છે તો એકના છેદમાં બે હવે આપણે વાત કરીએ અયુગ્મ સંખ્યાની બરાબર તો અયુગ્મ સંખ્યા આપણી પાસે કેટલી છે એક ત્રણ પાંચ એટલે કે કુલ ત્રણ સંખ્યા છે આ યુગમાં છે તો છ અને ઉપર ત્રણ એ પણ એકના છેમાં બે તો ગાઈઝ થેન્ક યુ અને હા મારા બધા જ વિડિયો સુધી પહોંચવા માટે યુટ્યુબમાં લગતા રહો હેશટેગ સાગરખોરી અથવા હેશટેગ મેથ્સ રેડિયેશન જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરો ફ્રેન્ડ્સ સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ